સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકોમરીસની અંદર. મિત્રો આજના રોજગાર ન્યૂઝની અંદર આપણે વાત કરવાના છે યુનિયન બેંકની અંદર જે ભરતી આવી છે તેના વિશે. તો સંપૂર્ણ માહિતી મેળવીએ. મિત્રો જે પેલી ભરતી છે તે ફાયર ઓફિસરની એક ભરતી છે, તેની અંદર એક વેકન્સી છે. પગારની વાત કરી દઈએ તો 51,490 છે. પછી ઇકોનોમિસ્ટ છે તેની અંદર 6 ભરતી છે. પછી સિક્યુરિટી ઓફિસર છે તેની અંદર 19 ભરતી છે, તેમાં પણ પગાર છે મિત્રો 45,950 આડેગડે રહેશે. પછી જે ઇન્ટરગ્રેટેડ ટ્રેઝરી ઓફિસર છે તેમાં પણ 15 જેટલી જગ્યાઓ છે, 42,020 રૂપિયા પગાર રહેશે. આગળ વાત કરી દઈએ મિત્રો ક્રેડિટ ઓફિસર છે તેની અંદર મિત્રો 122 જેટલી જગ્યાઓ છે. અને જે ફોરેક્સ ઓફિસર છે તેની અંદર મિત્રો 18 જેટલી જગ્યાઓ છે. આગળ વાત કરીએ મિત્રો એલિજિબલ ક્રાઇટેરિયાની અંદર વાત કરી દઈએ તો આની અંદર જે મિત્રો ફોર્મ ભરાવાનું જે ચાલુ થશે તેની વાત કરી દીધી. સ્ટાર્ટ ડેટ છે એ 12/3/2019 જે 1 વાગે ફોર્મ ભરાવાનું ચાલુ થઈ જશે. અને છેલ્લી તારીખની વાત કરીએ તો 29/3/2019 રોજ છે એ રાત્રિના 12 વાગે છે ફોર્મ ભરાવાનું ક્લોઝ થશે. હવે મિત્રો આગળ ઇન્ડિયન સિટીઝન છે ફોર્મ ભરી શકે છે. મિત્રો જે ફાયર માટેની જે ફાયર ઓફિસર છે તેની અંદર છે ઉંમરની વાત કરીએ તો 30 મિનિમમ છે અને 40 છે એ મેક્સિમમ ઉંમર છે. બી ફાયર એન્જિનિયરિંગની અંદર જો કોર્સ કરેલ હોય તો તે છે એ ફોર્મ ભરી શકશે. અને મિનિમમ 10 વર્ષનો છે ફાયર ઓફિસરનો છે અનુભવ હોવો જરૂરી છે. આગળ વાત કરીએ મિત્રો જે ઇકોનોમિસ્ટ માટેની જે ભરતી છે 24-35 વર્ષની ઉંમર રહેશે. અને જે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇકોનોમિક્સ સાથે કરેલ હશે યુનિવર્સિટીમાંથી તો તે લોકોને હશે ને 3 વર્ષનો છે અનુભવ જરૂરી જોશે. ત્રીજી ઓફિસરની જે સિક્યુરિટી ઓફિસર માટેની વાત કરીએ મિત્રો વેકન્સી છે એમાં 26-40 વર્ષની રહેશે અને ગ્રેજ્યુએટ કોઈ પણ યુનિવર્સિટીમાંથી હોવું જરૂરી છે અને 5 વર્ષનો છે સિક્યુરિટીનો અનુભવ હોવો જરૂરી છે. આગળ વાત કરીએ મિત્રો એના પછીની નેક્સ્ટ ભરતીની તેમાં જે વેકન્સી છે ટ્રેઝરી ઓફિસર છે ટ્રેઝરી ઓફિસમાં 23-32 વર્ષની ઉંમર જોશે. અને એમાં મિત્રો વાત કરીએ તો એમાં MBA કરેલ હોય કે PGD કરેલ હોય ફાઇનાન્શિયલ એકાઉન્ટ સાથે કરેલ હોય તો તે લોકો એલિજિબલ થશે. MS ઇકોનોમિક કરેલ હશે તો પણ હાલશે અને જે અલગ અલગ અહીંયા પોસ્ટ દેખાડી છે તે તમે એમાંથી એપ્લાય કરી શકો છો આમાંથી ભરતી કોઈ હોય તો. આગળ વાત કરીએ મિત્રો ક્રેડિટ ઓફિસર છે તેમાં 23-32 વર્ષની ઉંમર રહેશે. અને એમાં ઇકોનોમિકલ જે PGDBA છે MBA કરેલ હોય PGDMA કરેલ હોય જો આમાંથી કોઈ પણ યુનિવર્સિટીમાંથી માનની યુનિવર્સિટીમાંથી કરેલ હોય સ્નાતકની ડિગ્રી જો તો એ લોકો ચલાવશે. અને મિત્રો આગળ વાત કરીએ જે ફોરેક્સ ઓફિસર છે 23-32 વર્ષની રહેશે અને જે કોઈ પણ ગ્રેજ્યુએટ છે માનની યુનિવર્સિટીમાંથી કરેલ હશે તો ચાલશે અને અથવા તમે MBA કરેલ હોય કે PGDA કરેલ હોય તો એ પણ ચાલશે. તો મિત્રો આ જે ભરતી થઈ યુનિયન બેંકની અંદર સારી એવી ભરતીઓ છે આવી છે. તો વિડીયો તમને સારો લાગ્યો હોય મિત્રો અને વર્ષની છૂટછાટ છે આપણે જે બધે વિડીયો પ્રમાણે આવે છે બધી ભરતીઓ એમાં પ્રમાણે છે એ શેડ્યુલ કાસ્ટ માટે 5 વર્ષની OBC માટે 10 જે 3 વર્ષની છે તે અને જે PWD ને એના માટે 10 વર્ષની હોય છે. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે વિડીયોને શેર કરો. અને મિત્રો આની એક વાત પણ કરી દઈએ કે જે એમાં સિલેબસ છે કે પ્રમાણનો હશે કે રિઝનિંગ જશે તે રિઝનિંગ હશે, પછી એપ્ટિટ્યૂડ હશે, પછી જનરલ નોલેજ હશે, પછી પ્રોફેશનલ જનરલ નોલેજ હશે અને ઇંગ્લિશ લેંગ્વેજ હશે. ટોટલ મિત્રો જે 200 માર્કનું છે એ પ્રશ્ન પૂછાશે. તો મિત્રો આ પ્રમાણે છે એ ભરતી રહેશે. આ વિડીયો તમને મિત્રો સારો લાગ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને જો કોમેન્ટ ન કરી હોય અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરશો.